એવી વ્યક્તિ છે કે એમને કલાકોમાં બાંધવા એ આપણું ગજુ નથી અખદનભાઈની એક કવિતા કર્મમી અકર્મી થયા સુરાદાતાર દાતર સર્ગા પર ગયા ખર્મી મરી ગયા ખલકમાં માં નાકા નગરમાં રહી ગયા થઈ ગયા જાજા થોર પંખી પ્રાગવળ નમળે પૃથ્વી ફાયર ઘણાઈ કળાય છે ને મળતા નથી કોઈ મહારાજ વાહ રજના રોવેન વીદમે હરી ભક્તોનો હોય પણ દીકરા ખાંડીન ખવર આવે તો કાઠિયાવાડી કો વાહ ભાઈ મરવાનો ડર એને હોય છે સ્વાર્થને માટે મરતા હોય

રામ રામ મોજે દરિયાના સૌ દર્શક મિત્રો ને મારા ભર્યા રામ રામ મોજે દરિયા કાર્યક્રમમાં આપણને સાંઈરામભાઈએ ખૂબ મોજ કરાવી દીધી કેટલાક નવા કોન્સેપ્ટ એમના માધ્યમથી આપણને જાણવા મળ્યા ગુજરાતી ભાષામાં એમની પોતાની સ્વરચનાઓનો સ્વાદ એમણે આપણને કરાવ્યો સાંઈરામભાઈ તો એવી વ્યક્તિ છે કે એમને કલાકોમાં બાંધવા એ આપણું ગજુ નથી આજના કાર્યક્રમના માધ્યમથી મારે સાંઈરામભાઈને વિનંતી કરવી છે કે આ કાર્યક્રમ શરૂ કર્યો સાહેબ અમે ત્યારે એમાં ગુજરાતી ભાષા એ મૂળ બીજ છે અને એ બીજ છે ગુજરાતી ગુજરાતી ભાષા ભાષા પણ હું બોલું એવો શબ્દ મને જ્યારે જ્યારે બોલવાનું મન થાય એટલે તરત જ મને મારો ગુજરાતી શબ્દકોષ યાદ આવે અમારું ગોંડલ અને ગુજરાતી શબ્દકોષ યાદ આવે એટલે ગોંડલના મહારાજા પુણ્ય શ્લોક ભગા બાપુ યાદ આવે ભગવત સિંહજી ને લાડ થી પ્રજા ભગા બાપુ એ આજે મને આટલા કાર્યક્રમો પછી પણ વધારે ઉમંગથી એટલા માટે આવું કે તમે ગોંડલ ગોંડલના મૂળ બરાબર છે અને ગોંડલ ના હોવાને કારણે ગોંડલ મહારાજા નું ગુજરાતી ભાષા ઉપર નું આ જી એવું અદ્ભુત કાર્ય છે સાહેબ કે આજે પણ એના તોલે અન્ય શબ્દ કોષો આવી ન શકે ન શકે અને કેટલું વૈજ્ઞાનિક ઢબે એમણે આ કામ કર્યું કેટલી એમની એમની એમના મનમાં ગુજરાતી ભાષા માટેનો આપણા રાજાના મનમાં દોઢસો વર્ષ પહેલાં ગુલામીના કાળમાં એક પ્રકારે તે દિવસે એમણે ગુજરાતી ભાષાની આવડી મોટી ખેવના કરી એ વિષય વસ્તુને લઈ જી એટલે આમ જે આમ વસ્તુ આપણા મનમાં આવે છે કે આપ તો ઉપાસક છો કલાના આપ તો શબ્દના પણ સાધક છો ને આપે તો આપની કવિતા રજૂ કરી કે ભાઈ ગુજરાતીની અકલ છે એ હિન્દુસ્તાનનો ઉદ્ધાર કરશે વાત એવું તમારું જ કાવ્ય છે જી અને બે હજાર પાંચનું બરાબર જે ચૌદમાં ગયું અને અટાણે ચોવીમાં આખી દુનિયા એને માને છે એ વાતને માને છે આપના એ વાક્યને વધાવે છે તો આપણા ગુજરાતી ભાષાના આવા સમર્થ સર્જકો એ એમાં બાપુએ આ કામ કરાવ્યું જી પણ કેટલાય સર્જકો પણ એવા છે કે જે એને કર્મ કરીને ગયા પણ કોઈ નોંધ જ ન લીધી હાસિયામાં હાંસિયામાં ઢકાઈ ગયા કેટલાકનું તો સાહિત્ય પ્રગટના છે જી આપણા પેલા ગઢવી છે આપ હજી એનું સાહિત્ય પ્રકાશિત નથી એવી ઉમદા રચનાઓ છે કંઠેથી આપણે સાંભળીએ કારણો તો ઘણા બધા હોય પણ આપની પાસેથી મારી અપેક્ષા છે કે આપ મહારાજાની ગુજરાતી ભાષા પ્રત્યેની પ્રેમ એક ગોંડલના વતની તરીકે પણ આપણે એને આજે સમરીએ અને આવા કલાકારો જેને આપે એમાંથી કંઈક રસ્તાઓ કાઢ્યા હોય એને માટે કંઈક પ્રયાસો કર્યા હોય આપણા આપણા મગજની અંદર એને માટે કંઈક કરવાની આગમ કરવા માટેના પણ કંઈ વિચારો ચાલતા હોય તો એનીથી આપણા દર્શકોને આપણે એ રસ્તે આપણે આજે મોજે દરિયાના દર્શકોને એ બાબતોથી આપ માહિતગાર કરાવો અને પછી એને ગુજરાતી ભાષાને આપની મોજ પ્રમાણે આ પ્રસંગોને આપની મોજમાં નાખીને લડાવો જી સાહેબ આપે જે વાત કરી કે ગોંડલ બાવીસ વર્ષ હું રહ્યો હું આમ હળવાશમાં કાયમ કહું કે મારો જન્મ બહુ નાનપણમાં થયેલો બધાનો મોટી ઉંમરે ઉંમર મને હમણાં મને હમણાં એક ઇન્ટરવ્યુમાં ભાઈ અમને અમુક ઉત્સાહી લોકો પૂછી લેને ને આપણે ઇન્ટરવ્યુ તો આપે કેટલા બધા આપ્યા હોય પણ સાંઈ રમભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા મેં કીધું મોટો થતો તો નાના હોય ત્યારે મારા શું કરતા હોય બીજું એમ કઈ બધા આપણા બાળપણના તો ક્લાસમાં એક સવાલ પૂછેલો કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો તો દસમા ધોરણના ક્લાસમાં હોપો પડી ગયો એટલે આ ક્યાં દસમા ધોરણના ક્લાસમાં ખબર નથી મહાત્મા ગાંધી ક્યાં જન્મેલા છે ડૂબી મરવું જોઈએ તમારે એટલે છોકરા કે નાણાં સાહેબ ખબર છે કે પોરબંદર જ જન્મેલા છે પણ એ મોહનદાસ ગાંધી હતા મહાત્મા ગાંધી નહોતા બહુ સરસ ઇન્ટેલિજન્ટ મહાત્મા ગાંધી તો આફ્રિકાના રેલવે સ્ટેશન ઉપર જઈને માર્ક ટ્વેન એમ કહે કે બે દિવસ બહુ મહત્વના છે જીવનમાં કોઈ પણ વ્યક્તિ આ સૃષ્ટિના કોઈ પણ વ્યક્તિ માટે બે જ દિવસ બહુ મહત્વના છે એક જયારે એનો જન્મ થયો હોય એ દિવસ આપણા માટે આ કામ માટે કે મારા જીવન નું લક્ષ્ય છે યાદ કરું ભગવતસિંહજી ગોંડલ ની અંદર બાવીસ વર્ષ રહ્યો શિક્ષક તરીકે એક સ્કૂલ ચૌદ વર્ષ નોકરી કરી પછી હવે મારી સ્કૂલ મેં કરી પણ ગોંડલ હજી ગામનું નામ આવે એટલે ગોંડલનો દીવો થાય મારી અંદર અને ભગવતજી એ ભાષા માટે કામ કર્યું અઢી વર્ષ સુધી ચંદુભાઈ પટેલ નામના એક માણસને બેસાડવામાં આવે અને કોઈ માણસ આવીને એમ કે આ નવો શબ્દ છે એટલે ચંદુભાઈ આખા アルファબેટિકલી ચોપડા વીખે અને ઘરેકર નવો શબ્દ હોય તો એને એક આનાનું ઇનામ આપવામાં આવતું વાહ તો આવી રીતે આનાનું ઇનામ એ સમયે એક આનંદ વિનામ એટલે કે ભાઈ આ તમે નવો શબ્દ લઈ આવ્યા તો આવી રીતે ભગવતસિંહજી બાપુએ ભાષા માટેનું અદભુત કામ કર્યું કેટલી બધી કહેવતો કેટલી બધા રૂઢિપ્રયોગ હોય દોઢસો વર્ષ પહેલા બોલાતા હતા એ વયા જ જેમ અત્યારે મેં આપને કીધું કે અમુક શબ્દો આપણે બોલતા જ નથી અત્યારે તો વોટ્સઅપ ભાષા આવી ગઈ છે તો ભગવતસિંહજી બાપુએ એ કામ કર્યું

તો ત્રણ રૂપિયાનો દંડ થાય રૂપિયા કિલો ઘી હતું હોનું હતું ત્યારની વાત છે દોઢસો વર્ષ પહેલા ત્રણ રૂપિયાનો દંડ થાય રાજનું કોઈ વસ્તુને નુકસાન કરો તો હવે બધા છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એક શિક્ષક બળુકો ક્રિકેટ મારી જેમ અંદરનો ક્રિકેટર મારે ક્રિકેટર થવું હતું હું આ કલાના માર્ગે આવ્યો પણ તો એક શિક્ષકે ક્રિકેટ રમતો હતો ને બાસાઠ કે પાસાઠ ફૂટનો ટાવર છે જોરથી જે ફટકો માર્યો ઓલી બાસાઠ ફૂટ ના ઘડિયાળ ફૂટી ગઈ એવો ટાવરિંગ શોટ હવે ઘડિયાળ ફૂટી છોકરાઓ છોકરાઓ તો રાજી થયા સાહેબ આવો શોટ જોરદાર માર્યો પણ શિક્ષક ને રોણું આવી ગયું કે હવે આ રાજ નું નુકસાન થયું છે ત્રણ રૂપિયા આવશે અને મારો છ રૂપિયાનો તો પગાર છે રાજમાં કેસ આવેલો નાનકડો એ સમયે ભગતસિંહજી બાપુએ સાયકલના લાયસન્સ કરેલા છે એસી ફૂટ ના રોડ દોઢસો વર્ષ પહેલા ગોંડલ માં હતા અને વડીલો પાસે થી સાંભળ્યું કે હાંજ પેઢે લાઈટ થાય ને તો આખી ગામની લાઇટો થી ગોંડલ એમ લખાઈ જતું જેથી હેલીપેડ માં કોઈ આવ્યો હોય એ સમયે તો એને રાત ને ખબર પડે કે ગોંડલ છે આવું એને સોડિયમ લેમ્પ હજી દિલ્હીના તમે મ્યુઝિયમ માં જાશો તો અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ એ ગોંડલ લઈ આવ્યું અમારે ત્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ હતી તો બરાબર ઘટના થઈ રાજમાં કેસ નહી કે કે રાજનું નુકસાન કર્યું અને શિક્ષક કે નુકસાન નથી કર્યું હું રમતો હતો મારી આમાં ભૂલ નો કહેવાય આ મારો મેં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી કરી એમ એટલે રાજે બાપુ સાહેબે કીધું કે ના પણ રાજનું નુકસાન તો થયું છે એટલે ત્રણ રૂપિયા તો ભરવા પડશે રોવા માંડ્યો શિક્ષક હાલો કાંઈ વાંધો નહીં ભેગા કરીને ત્રણ રૂપિયાનો દંડ ભર્યો દંડ ભર્યા પછી મહારાજા પોતાની જગ્યા પરથી ઉભા થયા અને શિક્ષક પાસે જઈને અને ભેટા

હું યુવાન મિત્રો ને કહું છું કે ભારત શું છે આપણું સાહિત્ય શું છે એ માત્ર મીડિયા ની નજરે નહીં જોતા અત્યારે સોશિયલ મીડિયા નો અતિરેક થઈ ગયો છે વીસ વર્ષ નો છોકરો એમ માને છે કે મારે ગમે એને ગાળ દઈ શકાય આવી સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમી છે અરે ભાઈ તારે તો એક નેગેટિવ કોમેન્ટ જ લખવાની છે ઓલા માણસે જિંદગી આપી છે આ સાહિત્ય માટે આ કથા માટે આ કલા માટે તો એટલો વિવેક એટલે જો અત્યારે ગાંધીજી જન્મે ને પાછા તો હું એમ કહું કે અગિયાર મહાવ્રત છે ને એમાં એક બારમું મહાવ્રત આપો સોશિયલ મીડિયાનો વિવેક કે સોશિયલ મીડિયા ઉપર કોને ટેગવું કોને ફોરવર્ડવું હું ફોરવર્ડવું આ વિવેક કે ભાઈ આ નો ફોરવર્ડ આ મારા કોમ ને મોટી કરે વાત છે પણ આ બીજી કોમ ને નાની કરે વાત છે આને મારે ફોરવર્ડ આ વિવેક જો આવશે ને તો નહી તો કેવું મને રૂપાલા સાહેબ ચિંતા હું છે કલાકાર તરીકે કે આપણે પચાસ વીસ પચીસ પચાસ વર્ષ પછી કેવું ગુજરાત મૂકીને જઈશું આપણી આવનારી પેઢી માં કે જેની પાસે એના કોમનો ખાલી ઝેરી કોમ વાત સિવાય કોઈ ગૌરવ નહીં હોય

સરકારે ઉપાડી એટલે કલાકારો કવિઓ દીકરી વિદાય ની વાત કરતા એની સાથે જોડાય આ દીકરીને જન્મ દેવો પડે ભાઈ તો એ દીપક ધર્મ છે એક દર્પણ ધર્મ છે આવા હતા તમારા વડવાઓ બરાબર કલાકાર મેંક ગાતા આવડે કઈક બોલતા આવડે ઉલટ થી બોલતા આવડે અને બીજું લોકો ના હૃદયમાં નામ થવા માટે

આપણે કોઈએ વાત જ નહીં કરી શકીએ ત્યારે યાદ કરાવી દઉં કે રાજાઓ વાહ શ્રેષ્ઠ કલા હંમેશા રાજ્યાશ્રિત હોય અને ગૌરવ સાથે કહેવા દયો કે આજે એક રાજનીતિક પુરુષ ભાષાની જયારે ચર્ચા કરે છે તમને ચિંતા છે કે ભાઈ આવનારી પેઢી આ તો આ વારસો ને એક પીડા છે ને બાકી આ કરવાની આપને ક્યાં કઈ જરૂર છે પણ માત્ર ને માત્ર કે આવનારી પેઢીને સારું સાહિત્ય નહીં મળે તો તંદુરસ્ત જી ડિપ્રેશનમાં નહોતા આવતા મારા તમારા દાદા ડિપ્રેશનમાં ગુજરી ગયા હું મેં સાંભળ્યું નથી તું કામ કારણ કે એને એક લોકગીત જીવન નો રસ્તો બધા ખમા એક એક લોકગીત એક એક વાર્તા અરે પણ જોગીદાસ કેમ લડ્યો છે તો મારે લડવું જોઈએ અરે અમર મા એ કેવો ત્યાગ કરી દીધો આ ત્યાગ કરી દેવું જોઈએ દોહો એક એક દુહા અમે વનાર ને તું વણકર આહા આ નાતે ને લેડો પણ તારા ગુણ ને વખાણું ગજમાર ક્યાં બા એટલો આ આ કેડા જ આપડા લોક સાહિત્યના

કવિઓ પ્રકૃતિના વખાણ કર્યા છે જ્યાં જ્યાં ખુદારી જોઈ જ્યાં જ્યાં ખમીરાઈ જોઈ જ્યાં સમર્પણ જોયું જ્યાં દાતારી જોયું એને ઈ નથી વિચાર્યું કે આ કઈ કોમનો છે બિલકુલ

કારણ કે આને સમજનારો વર્ગ નથી ક્યાંક ઓછો થઈ રહ્યો છે આયોજકો છે તો મારી કોશિશ છે મારી પ્રાર્થના છે કે તમે તમારા કલાકારોને છૂટ આપો કે અમારે લગ્ન ગીતમાં ફિલ્મ નું ગીત નથી સાંભળવું ભાઈ હા બિલકુલ બિલકુલ આ કડક શ્રોતાઓ બિલકુલ કે ભાઈ આ પિક્ચરના ગીતનો કાર્યક્રમ જુદો રાખ્યો છે અમારી ઘરે દીકરાનું લગ્ન છે અમને જૂના અમારા ભાતીગળ લગ્ન ગીત કરો પાંચ વધારે લેજો બરાબર ક્યાંક ઓડિયન્સ એ ભૂલ કરી બિલકુલ બિલકુલ કે એને છૂટ આપે તમે અમારી જ્ઞાતિ નું જ ગાજો અરે નહીં ભાઈ સારું હોય ગાજો બિલકુલ અમારે ખાલી અમારી જ્ઞાતિનો વટ નથી પાડવો પણ અમારે જ્યાં જ્યાં આપણું વેદનું સૂત્ર છે કે મને જ્યાં જ્યાંથી સારા શુભ વિચારો દશે દિશામાંથી મને પ્રાપ્ત થાય ત્યારે રાજાઓમાંથી એ શીખવા જેવી વાત હતી અમરાવાળા એટલે હું મારું વતન અમરનગર અને અમરાવાળા સ્ટેટ કહેવાય અમારા મારા પિતાજી પાસેથી વચનો વજનો આપે પણ સાંભળ્યા અમારા જિલ્લાનું રાજ અરે હા બિલકુલ બાબા અને એ અમરાવાળા સાહેબ માટે એક નાનકડો પ્રસંગ મારા પિતાશ્રીએ મને કીધેલો એ રાજાશાહી ગઈ અને બ્રિટિશ સલ્તનત બધું લઈ લેતી હતી ભારત સરકારમાં ભેળવા ગયા અમા અમરાવાળા સ્ટેટ તો નાનકડું રાજ અને એમાં રહીમ બાપુ એમના દીવાને એમ કીધું કે આપણે લગભગ ચાલીસ પિસ્તાલીસ માણાને કાઢી નાખવા પડશે હવે આ બસો માણાના સ્ટાફમાં આ પિસ્તાલી હવે વધારે થાય છે નહીં પોહાય એટલે રાજા વિચારે છે કે પિસ્તાલીને ખરેખર ઘરે મોકલી દેવા પડશે તો કે હા તો કે એક એક રાજાની નાની એવી દાતારી છે આયા વાહ વાહ પણ એનો દાખલો મને બહુ મારા રાજા છે એટલે મને કેવું ગમે કે રેમ બાપુ તો હું જે 555 સિગરેટ પીઉ છું એનો ખર્જો કેટલો થાય તો બાપુ આટલો તો કે સિગરેટ મૂકી દઉં તો આ 45 માણનો પગાર નભી જાય તો કે હા બાપુ તો નભી જાય તો આજથી સિગરેટ દઈ દીધી શું વાત છે આજથી સિગરેટ નહીં પીઉં પોતાના

તખદાન ભાઈ અલગારીજ આ મોજે દરિયા જે મને બહુ ગમે છે અને મેં સુધી ક્યાંય રજૂ નથી કરી મને ઉલટ એવી આવે ભાઈ ની એક કવિતા છે પણ આવો સરસ નો ઉપયોગ તમને ગુજરાત ના બીજા કોઈ કવિ ભાઈ કે છે કે કર્મી અકર્મી થયા સુરા દાતાર સરગા પર ગયા કરમી મરી ગયા ખલક ખલકમાં રાકા નગરમાં રહી ગયા જે હો કર્મી અકર્મી થયા સુરા દાતાર સરગા પર ગયા કર્મી મરી ગયા ખલકમાં રાકા નગરમાં રહી ગયા થઈ ગયા જાજા થોર પંખી પ્રાગવળ ન પૃથ્વી કાયર ગણાય કળાય છે ને મળતા નથી કોઈ મહારથી વાહ કાયર ગણાય કળાય છે ને મળતા નથી કોઈ મહારથી છે અવગતિ ને અધોગતિ પ્રગતિ નથી છે પરગતિ વાહ ભાઈ શબ્દોની માવજત જોજો તખતદાન ભાઈ છે અવગતિ ને અધોગતિ પ્રગતિ નથી છે પરગતિ ધગતી ધરા વરસાદ વીણ મુંજાઈ ગઈ સૌની મતી જોગી જતી જડતા નથી જડતા વધી ગઈ જગતમાં જગત ઉપયોગ જગી જતી જડતા નથી કારણ કે જડતા વધી ગઈ જગતમાં ભાવ ભક્તિ ભળી ગઈ ભગભગમાં ક્યાં જે કથા કહેવાય આખરો કવિ ક્યાં જઈ કથા કેવી કવિતા ગીત ગાવા ક્યાં જઈ રૂપાલા સાહેબ આપના જેવો માણા હામો બેઠો હોય ને તો આ ઉગે આ બહુ સાચી વાત છે

મનસુર સુળી પર અને ગાંધી વિંધાયા ગોળી સાંભળજો કઠણ કાતો રામ ની મરજી ને કાતો પછી યુગ ની અવડાય છે હવે શેઠ કરતા વેઠ ને વેઠિયા બની ગયા શેઠિયા કુબજા મળી ગઈ કાન ને રાધા ને દિલ વાહ કુબજા મળી ગઈ કાન ને રાધા ને દિલ ધોખારિયા

મારી તો નથી ખબર નથી તો વ્યાસ પણ શીખ્યો પ્રેમ હુંદા પુરાણ એ તો લોયું ના લખાણ કોઈક ભેદું વાંચે ભૂદરા પ્રેમ ના પ્રાગવડ હેઠ કઈક પીતાળુ ભોટી ગયા રાકાર ભૂંડે મોઢે ભૂદરા કેવા કેવા દુહા

એટલે મેં ભાઈ શ્રી ને વર્ષો પછી તખદાન દેવ થઈ ગયા પછી આ કામ થયું મેં ભાઈ શ્રી વિનંતી કરી કે ભાઈ શ્રી ક્યાંય ભૂધરજી લાલજી જોશી થયા રાણા કંડોળા એના પરિવારજનો અહીંયા આવે છે એનું કઈક સાહિત્ય મળે ઘટના તખદાન એવી કીધેલી એ તો અમે ત્યારે સાંભળી કવિની ખુદારી કેવી હોય વાહ ગાંધીજી નો સાડા સાતસો દુહા લેખા એને સાડા સાતસો દુહામાં ગાંધીજીની આખી જીવન ચરિત્ર ભૂધરજી હા પીચોતેર ગીતો લખ્યા છે ભૂધરજી ગાંધીજીના રેટિયાનું ગીત એ છે એની અંદર અને એ ગીતો અને એ હસ્તપ્રતમાં ગાંધીજીની હત્યા થઈ ગઈ પછી ભુદરજી એટલા ખિન્ન થઈ જાય કે આ દેશની સાહિત્ય સાંભળવા જેવું નથી એટલે એ બાળી નાખવા જતા હતા ચોપડા એના મોટા મોટા ત્યારે ત્રણ દીકરીઓ છે હત્યા દીકરા નહોતા એના સંતાનો પણ છે આજે રાણાકરનું નામ એણે એમ કીધું કે બાપુજી અમારા આ સાહિત્ય બાળો નહીં આ રાખો એ ભુદરજીનું એ સાહિત્ય દીકરીઓએ એના પરિવારજનોએ સાચવી રાખેલો આખો કોથળો એ મેં

સતાર શાહની હારવાર ઉભારી રહીએ ને ગંગા સતીની હારવાર ઉભા એવા ભજનો ભુદરજી લખે હવે એ ભુદરજી લાલજી જોશી એટલે ગુલામી કાળનો આમ આમ એવો કવિ એની એકાદ કવિતા તમને ખાલી યાદ કરાવું અરે અરે તમે જે આ છંદ ડાયરામાં અનેક વાર સંભળાય છે તો દ્રમક દ્રમક દા દૂર દવ રમકત ગહેકત મોર મલ્હાર ગીરા આ લખનાર ભુદરજી વાહ વાહ હવે એના સાચા શબ્દો સાંભળો તો પીયુ પીયુ શબ્દ પુકારત ચાતક ટીહું ટીહું કોકિલ કુજત કિરા વાહ તો ડણક ડણક મૃગ રાજ હિ ડણકત છણકત સિંહણ કામ છજે વાહ 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 એ નથી બોલતા આ કોઈ નથી બોલતા હા કે પાઠ પેર કામ સજે કે તો ડણક ડણક મૃગ રાજ હિ ડણકત છણકત સિંહણ કામ છજે તો રૂમ ઝુમ રૂમ બરસત બરખા કરર કરર કનકોર કોર ગજે કરર કરર કનકોર કોર ગજે હવે એ કવિ લખે છે એ એને એને આ દુહો તો સમરસતાનો એવરેસ્ટ જેવો દુહો પછી મરારી બાપુ કથામાં બોલે છે અંતર જેના ઉજળા એની જાતને કેમ જોવાય વાહ સરસ અંતર જેના ઉજળા એની જાતને કેમ જોવાય અવધેશ કલ્પના જે ભુદરજી એ કરી છે મને આથી એમ થાય કે મને કોઈ એમ કે ભુદરજી જો અત્યારે જીવતા હોત તો હું લાકડી પડે એમ સાંગ દંડ કરું એના હસ્તપ્રતો સજીવન કરવાનું કામ મારા સદભાગ્ય આવ્યું

બધા દર્શક મિત્રો પછી સાંઈરામજી ને અભિનંદન આપું છું ને ધન્યવાદ પાઠવું છું કે તમારા હાથે આને જ વારસા ની પેલી કરી ખેવના કરી મા મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી કીધું છે જી કે અમે આપણા વારસાનું ગૌરવ કરીશું જી બિલકુલ પેલા જ એની કૃતિ છે એમે એમને કહ્યું છે કે આપણા વારસાનું આપણે ગૌરવ ન કરીએ તો બીજા કોણ નું કોણ નું આપણે અને આવું બળકટ સાહિત્ય ડટાયેલું પડ્યું રહે ખેવના વગરનું અને આપણે આપણા છોકરાઓ એ વીઆઈ ગયા શું શીખવાડી રહ્યા છે આપણે કેનાથી દૂર જઈ રહ્યા છે એટલે ધન્યવાદ આપને ધન્યવાદ અડધી રાત થઈ છે ગુદરજીની કલ્પના જય હો અને શરદ પૂનમ નો રાસ હજી પૂરો થયો છે વાહ અને રાધાજી આવીને એટલા બધા બધા થાયકા છે બધી જ ગોપીઓ ઘરે આવીને ભોળકડાના તાણે હૂતી છે અને રાધાજી ભર નિંદર છે અને અચાનક એને બંસરીના સૂર ફરી સંભળાય છે વાહ અન રાધિકા સફાળા જાગી ઉઠે છે આ સૂર તો માત્ર રાધામાં છે વાહ અને સવયો શરૂ થાય છે ગુદરજી જય હો કે શરદ કિરણ પુનેમ ખીલી બ્રજરાજ ને બંસી મેગાન કિયો મારો ઠાકર મને બોલાવે છે આ માધવ મારા માટે આવે બીજી કોઈ ગોપીઓ નથી બોલાવતું વાહ અરે પણ હજી તો આવ્યા છે અને પાછી દોડ્યા

के की रैन पुणे मुखिली ब्रज राज ने बंसी में गान कियो सुन के नींद तजी वन पंथ गयो जमुना जल मुख निहार गई मुखारिम्ब शशि बिंब एक भयो वाह तब भूधर चांद उदास भयो जब चांद में चांद समाई गयो जब चांद में चांद समाई दर्जे क्या बात है કોઈ બોલ્યા નહીં કેટલાક તો નામ પણ નથી બોલતા ભૂદરજી નો દુહો આપડે કેટલાક લોકો પ્રજ્ઞા અપરાધ કરતા હોય કે આ દુહો ભુદરજી નો છે બાપા કવિ ને બીજું

એવી સરસ મજાની કવિતાઓ આ કવિ લખી એના હું તમને કહીશ આ દુઃખો સાંભળ્યો છે આપતો રામો નો રમણ હારે તો રોતા ને રાજી કરે પણ વાલપનો વ્યવહાર જોઈ બતાવે રામજી લખનાર આત્મો ઉડી જાય પીપળે પાણી પાઈ મર્યા પછી શું માંડ્યા એવી વાસ્તવિક વાત માગી માવતર ને કદી છાંટો દેતો પછી નાખે નકામી વાયસ મુવા પછી વાહ

અને ઓલા માણસે વાત કરી કે ખોડિયારમાં આવું દૈદિત્યમાન રૂપ છે ખોડિયારમાં આવું સ્વરૂપ છે અને એ કલમ કે તું લખતો હવે બહાર નીકળતા મંદિર નો ઓટલે બે કીધું એક માણસ ભેગો હતો મોટાભાઈ કે કોઈ વ્યક્તિ ખોડલ ખમકારી ગળધર વાળી માતુ ભારી ત્રિશુળારી ઝાંઝર જમકારી ઘુઘરિયાળી પરાક્રમશાળી જોરાળી તું મગર સવારી શોભે ભારી ખપરવાળી રગતાળી ખોડલ ખમકારી ગળધર વાળી માતુ ભારી આ બધા જ અત્યારે ગાય છે

એટલે કે આ વામકર ઓચરે દેય હરખાજી અને વીરતા તું દરે હાથ જમણા એ જમણા આગળ હું છો કોણ ભીરૂ અને કોણ બાદુર છે એ બધું પારખું થાય હમણા યુદ્ધના ક્ષેત્રમાં રામ રઘુકુલ મણી ધનુષ સાથે કરી પણ સ્તાણે અને નીડર થઈ એ સમયે શત્રુ સામો થયો વામકર વીર યોદ્ધા પ્રમાણે ત્રણ અંતરા છે પણ આ સમય ની મર્યાદા એટલે જાઉં છું અને પછી જમણો હાથ થી મેણું સહન નો થયું એટલે છેલ્લી કડીમાં જમણો હાથ મેણું મારે છે જવાબ આપે છે કે ભાઈ હું

અને એમાં એ સમયના બહુ ફેક્ટ ઉપર નું આ પુસ્તક છે ખરેખર આમ જ બન્યું હતું બરાબર કારણ કે ઘણી વાર ફિલ્મો એ અમુક દ્રશ્યો ફેરવી નાખ્યા હોય તો એ પુસ્તક વાંચ્યા પછી મેં ગુજરાતી આપણી ભાષા સાહિત્યમાંથી ગોયતું તો મને હાર્ડલી એકાદ કવિતા ભગતસિંહની મળી એના જે કોઈ કારણો હશે એમાં નથી જવું આપણે બિલકુલ પણ પછી મેં મારી રીતે મને આવડત પ્રમાણે મને હુજે વાહ એવી કલ્પનાઓથી ગુજરાતી ભાષાના એ કાવ્યો લેખ્યા અને અઢી કિલો વજન ભગતસિંહનું જેલમાં વહે ક્રાંતિકારી લેન પુસ્તક એ વાંચે છેલ્લી રાત સુધી અને જયારે એનો સમય થયો કોઈને આખા વિશ્વની અંદર ફાંસી સવારે જ અપાય અર્લી મોર્નિંગ જ ફાંસીનો રૂલ છે વિશ્વનો એકમાત્ર માત્ર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ માટે આ લોકોને ટેન્શન હતું અંગ્રેજોને કે આ જો આખા લાહોરની ઈંટો ઉપાડી જાય એમાં લોકો કે આ જો પાછા છટકી જાય પાછા નહીં પકડાય એટલે ત્રેવીસ માર્ચે સાંજે સાત ને દસે છાની મુની ફાંસી આપી દેવામાં આવી અને ત્યારે પોણા હાથે માણા જાય છે એટલે ભગતસિંહ નું પુસ્તક વાંચતા હોય છે એટલે એમ કહે છે કે હાલો તમારો સમય થઈ ગયો તો ઉભો રે ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે મળી લેવા દે પછી મળશો એમ કરીને પુસ્તક પૂરું કરીને વાળી અને ફેંકી દીધું અને પછી એ હસતા મોડે શહીદ થયા આ વાતને મેં મારી કલ્પનાથી કંઈક જુદી રીતે લખવાની કોશિશ કરી હતી વાહ જીઓ અડધી રાતે એક જેલમાં વાહ મૃત્યુ એકલું ઘૂમતું હતું વાહ અડધી રાતે એક જેલમાં મૃત્યુ એકલું ઘૂમતું હતું ક્યાં છે પેલો પાઘડી વાળો અંધારાને પૂછતું વાહ અને અંધારાએ કીધું કે આઝાદીની સાંકળ છે નામ ભગતસિંહ સંધુ છે અને જીવતો એ દાવાનળ છે વાહ કાકડીવાળી મૂછો છે અને ઝીણી જીણી દાઢી છે આંખડીયું છે અગન ભરેલી અને શ્વાસોમાં આઝાદી છે વાહ એ ભગતસિંહ અને પછી ધીમે 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 કરતું ઈ મૃત્યુ ગયું ભગતસિંહ પાહ મારી ગર્ત અને એને જઈને ભગતસિંહ તો હજી માંડ આખું જરાક વિચારણી હતી અને એ ભગતસિંહ મોત છું હું એ ભગતસિંહ મોત છું હું કા તું મારાથી ડરે નહીં આખી દુનિયા થરથર કાપે અને તારું રુવાડું ફરે નહીં અને અરે મૃત્યુનો ભય નથી તને બસ કારણ પૂછવા આવી છું વાહ ભાઈ વાહ હું ખાલી જાણવા આવી છું મૃત્યુનો ડર નથી તને બસ કારણ પૂછવા આવી છું અને મૃત્યુ પેલા એક દી વેલા જીવતો જોવા આવી છું ક્યાં વાત હું દર્શન કરવા આવી છું અત્યારે તને મૃત્યુનો ડર કેમ નથી મારે કારણ તો કે એટલે હસીન ભગતથી જવાબ આપે છે સંવાદ લખ્યો છે નાનકો કે મરવાનો ડર એને હોય જે સ્વાર્થને માટે મરતા હોય સંપત્તિ માટે સત્તા માટે જીવન ભરકર કરતા હોય હું તો હાલો હામે હાલીને વતનને માટે મરવાને મહાભારતના ચરણમાં લીલું મારું માથું ધરવાને એટલે ડર નથી મૃત્યુનો ઘસતા મોઢે મરવાનો ભગત ફાંસી પર લટકીને લાખ ભગતસિંહ કરવાનો ક્યાં વાત ભગત ફાંસી પર લટકીને લાખ ભગત કરવાનો પ્રિય તમા રોક્યો નહી તને ભાઈ સખાય કે માતા એ કે પ્રિય તમાય કોઈ ગુરુ કે ઉપદેશો એ રોક્યો તને કોઈ ઈચ્છા એ તારો કોઈ એક ગુરુ એવો નથી

અને ઈચ્છા છે જલ્દી મારવાની કારણ કે પુનજન્મ ની ફરી સફર છે ગુલામ ભારતમાં નથી આવવું હવે આજાદ ભારતમાં આવવું છે અને ત્યારે છેલ્લો બંધ કે મૃત્યુની આંખોમાં ત્યારે રહ રહ આંસુ ઉભરાયા વાહ વાહ મૃત્યુને રડાયું મૃત્યુ એક જ વખત રોયું હોય છે વાહ વાહ મારી કહેતા મૃત્યુની આંખોમાં ત્યારે રહ રહ આંસુ ઉભરાયા વિરક્ત જોગી હોય વતનનો એને શું કરવી કાયા વાહ વાહ તારે તારે કાયા ની હોતને પડી હોય વિરક્ત જોગી હોય વતનનો એને શું કરવી કાયા ભગત તને છે આશિષ મારા કે દેહ ભલે તારો મરશે પણ સાઈ સદીઓ જશે આવશે

લાકડી લઈને તગડી એ ગાંધી કાઠિયાવાડી છે અને ગોકુળ માં તને ગોયું નહિ વાહ અને મથુરા મેલીન ભાઈ ગયો ગોકુળ માં તને ગોયું નહીં મથુરા મેલીન મને એમ લાગે કે

મા બાપ ખાલી આ પંદર એપિસોડ મોજે દરિયાના બતાડી દેશે ને તોય એની અંદર ગુજરાતી પણ કાઢતા છે જીવી જાય આટલો મને ભરોસો છે ધન્યવાદ જય જય ગરવી ગુજરાત મોજે દરિયાના દર્શકોને ને મોજના હિલોળા સાંઈરામભાઈ આજે કરાયવા સાંઈરામભાઈની સાથેની મારી ઓળખાણ તો બહુ જૂની છે મેં સાંઈરામભાઈને સાંભળાય છે વાંચાય છે ચર્ચાઓ પણ કરી છે પણ આજે એમણે જેટલો ઉઘાડ કર્યો એ ક્યારેય અમારી બેઠકોનો ભાગ નથી બન્યો અને એમણે પણ કોઈ મંચ ઉપરથી આને શેર નથી કર્યું એવી અણમોલ વાતોનો ખજાનો આજે મોજે દરિયાના દર્શકો સામે ખોલવા માટે હું સાંઈરામભાઈને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ સાંઈરામભાઈને એક ગુજરાતી તરીકે કવિ ભૂધર અને મનુભાઈ ચાવડાસમા ચુડાસમા માં નામથી જેના દુહાઓને આપણે દાદ આપતી એ બંનેને ઉજાગર કરવા માટે મહેનત કરી તપશ્ચર્યા કરી ખોળી કાઢ્યું અને મેઘાણીભાઈની માટે કોઈ કે લીખ્યું હતું કે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે એ લખ્યું લખ્યુંતું મેઘાણી ભાઈના અવસાન પછી એમને અંજલી આપવા માટે લખ્યુંતું પણ એ અક્ષર સહ સાયરામભાઈ ને આજે લાગુ પડે છે અને એમણે આ ધરતી પરને ઢંઢોળીને આપણને ગૌરવ થાય આપણને ગરિમા થાય અમરાવાળા બાપુની વાત નાની છે હા બહુ નાનકડી વાત છે પણ વાત નાની છે સાહેબ પોહરવી નીકળી જાય પણ વાતમાં વજુદ છે જી વાતમાં વજુદ છે જેનું રાજ ભયું ગયું આહા

ડિક્શનરી આપણી પાસે છે હા મારી ગુજરાતી ભાષા પાસે છે એવી ડિક્શનરી કોઈની પાસે કોઈની પાસે નથી એવું કહેવાનું આપણને ગરિમા થાય છે આ બધા જ વિષયોને ખોપટ એક ધારા ઉતારીને એની ઉપર પોતાની રચનાઓનો સુંદર મજાનો મરોડદાર આસ્વાદ આપણને સૌને કરાવવા માટે સાંઈરામભાઈને અભિનંદન આપું છું સાંઈરામભાઈને ધન્યવાદ આપું છું મોજે દરિયા કાર્યક્રમ જ સાંઈરામભાઈ દવે એના આયોજક ગણી શકાય મહેમાન કહેતા મને આમ મને એમ થાય કે હું ને અન્યાય કરી દઉં છું એ સાંઈરામભાઈના માધ્યમથી મોજે દરિયાના કાર્યક્રમને મઠારવા માટેનું આયોજન આપણે સાથે મળીને કરીશું અને એમની પાસેથી એમની જે ક્ષમતાઓ છે એના માધ્યમથી ગુજરાતી નવી પેઢીને આપણે કશું કાપવા માટે સહિયારો પુરુષાર્થ કરીશું એ જ અભિલાષા સાથે મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને જા રામ રામ બધાને નમસ્કાર ફરી મળીશું મોજે દરિયાના નવા કાર્યક્રમમાં ધન્યવાદ ડૉક્ટર વિક્રમભાઈને કૌક આપડા સાહેબનું એમની ચેતનાને સ્મરણ કરીને નવી પેઢીને એ વાર્તા રસના માધ્યમથી પરિચિત કરાવો કે ચંદનવન આપ તમે સુગંધી તરબત વાગેશ્વરી વાણી આપ તો અમે વીણા તાવ કાંઈક પૂર્વજન્મની એ સંસ્કાર વેરડીમાંથી આ ભૂલોકમાંથી ઉતરી હોય ને એવી મીરા હતી ભક્તિના રંગે રંગાઈ ગયેલી મીરા હતી ચંદ્રમાં જ્યારે ચાંદની વરસાવતો હોય ત્યારે રાસ રચાણો હોય રાધાના જમણા પગનો જમકારો થાય ચાંદની કો પ્રકાશ રાધિકા કો મંદહાસ અને રાસ મંડળતો ગોપાલ વાહ વાહ અરે સજની वो सुख अक है कि हरि से मिले दो नैन वाह शुद्ध न रहे शरीर की कहा भोर कहाँ रे वाह